સૌ વાલા વાલા પ્રેમી સર્વે સત્સંગી ભક્તજનોને પ્રેમ અને ભાવપૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. નૂતન વર્ષ અને નૂતન વર્ષની આ પ્રથમ સભા ગઈકાલે ભગવાન શ્રી હરિના નૂતન વર્ષના દિવ્ય દર્શન અને સાથે સાથે ભવ્ય અન્નકૂટ દર્શનના આપણે સૌએ યશસ્વી લાભ પ્રાપ્ત કરી અને સાક્ષી બન્યા. શાસ્ત્રોની અંદર સંતોના મુખેથી પરંપરાગત રીતથી પુરાણોમાં રચિત વાતોને જ્યારે આપણે સાંભળીએ ત્યારે ભગવાન સહજાનંદ સ્વામીની દિવ્ય મનોહર મૂર્તિનું વર્ણન અદ્ભુત રીતથી જ્યારે સંતોએ પોતાની કલમથી વર્ણવ્યું હોય કર્યું હોય, મહારાજે જે જે ગામની અંદર બિરાજે ને જ્યાં જ્યાં મહારાજે દિવાળીના ઉત્સવ કર્યા હોય, અન્નકૂટ ઉત્સવ કર્યા હોય, દેશો દેશથી ભક્તજનોને મહારાજે પોતાની પાસે તેડાવી દિવ્ય દર્શન આપ્યા હોય, દીપમાળાની મધ્યે મહારાજ બિરાજતા હોય, દીપોત્સવ જેને કહીએ, તો ક્યાંક શાસ્ત્રમાં એવું પણ વર્ણન જોવા મળે કે મહારાજ દીપમાળાની મધ્ય પણ બિરાજે, તો ઘણાક ભક્તજનો તે સમયમાં ભગવાન શ્રીહરિના સમક્ષ ફટાકડા પણ ફોડે. આ ફટાકડા કંઈ આજકાલના નથી, રાયસિંહભાઈ ઠાકોરભાઈ બહુ જૂના, ફોડવાની સિસ્ટમ તમથી જૂની છે. પછી પ્રત્યક્ષ ફોડો, પાછળથી ફોડો, ખભે રાખીને ફોડો ફોડો. હમણાં એક બહુ મોટી બંદૂક જોઈ, બે જણા લઈને ઉભેલા હતા, આગળનું નાળચું છે એના ખભા ઉપર હતો પેલો, પછી નીચે કોઈએ લખ્યું હતું કે કોકના ખભે ફોડવાનું આજે જોયું કે. પરંતુ શાસ્ત્ર સંમત રીતથી શ્રીજી મહારાજના સન્મુખ ભક્તજનો જ્યારે ફટાકડા ફોડતા, જેનું વર્ણન હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે કર્યું છે. દીપોત્સવ હતી તે દિને રાતે રૂડી રચી દીપમાળ, વચ્ચે બિરાજે વાલમો પરમેશ્વર જન પ્રતિપાળ, દર્શન કારણ દેવતા રૂડો દીપકનું રૂપ ધરી, સુયવની માયાવિયા એવો ભાવ જણાયનુ, તાલ મૃદંગ બજાવીને કરે ઉત્સવ સંત સમાજ, દારૂ ખાનાના રમકડા જોઈ એ થઈ ક્રોડ દિવાળિયાજ, કોઠીઓ જાડ બપોરિયા એવો દારૂખાનાનો ખેલ, કર્યો કૃપાળની આગળે જોઈ રે જ્યા હૃદય રંગરે. મહારાજની આગળ દીપોત્સવી થયું હોય, મહારાજ મધ્યમાં બિરાજતા હોય,
એવો સુંદર મજાનો એ દિવ્ય માહોલ હશે કે જે માહોલની અંદર ભગવાનના દર્શન કરવા દેવતાઓ જાણે દીપક રૂપમાં બની અને આવી અને પ્રકાશિત કરતા હોય. તાલ મૃદંગ બજાવીને ઉત્સવ થાય છે મહારાજની આગળ. દિવાળીનો ઉત્સવ છે એ અદ્ભુત ઉત્સવ છે જેની અંદર ભગવાનની આગળ તાલ મૃદંગ પખાજ વગાડી અને ઉત્સવ કરવામાં આવે, કીર્તનો ગવાતા હોય. ભક્તની આગળ ભગવાન છે એ ભગવાન મંગલ મૂર્તિ, દિવ્ય મૂર્તિ, સુખકારી મૂર્તિ ભક્તોને મનના ભાવને રાજી થઈ અને ગ્રહણ કરે છે. તે સમયમાં ઘણા ભક્તજનો છે ભગવાન શ્રીહરિના સન્મુખમાં દારૂખાનાના રમકડા ફોડે છે. કોઠીઓ ઝાડ બપોરિયા એવો દારૂખાનાનો ખેલ કર્યો કૃપાળને આગળે જોઈ રીજ્યા હૃદય રંગરે. મહારાજ એમના આ ખેલને જોઈ અતિ રાજી થતા, રાજી થઈને મહારાજ હસતા પણ ખરા. પણ હરિ ચરિત્રામૃત સાગરના એ તરંગને ગ્રંથની અંદર સિદ્ધાનંદ મુનિએ વર્ણન કરીને એમ લખ્યું કે મહારાજને ફટાકડા ફોડવા બહુ ગમતા નહીં, જેની નોંધ કરી આધારાનંદ સ્વામીએ. મહારાજ એમ પણ કહેતા કે આ હરિભક્તોના છોકરા તો બાળબુદ્ધિવાળા છે એટલે એ ફટાકડા ફોડે છે. બાળક છે, સહજ બાળબુદ્ધિ છે, સહજ. મહારાજ એટલા માટે ના પાડતા કે ક્યાંક આમાં હાથ મોઢું બળી જાય, માટે શરીરને નુકસાન થાય, એટલા માટે આ રમત તો સારી નથી. છતાં પણ ભગવાન અતિશય રાજી થતા, કારણ કે એમાંથી એક આનંદ પ્રાપ્ત થતો. અને ઉત્સવ એ જ છે કે જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય. બાકી નવું વર હોય ને હવારના પોરમાં તમે મંદિરે દર્શન કરવા જતા હો ને પાર્કિંગમાં ગાડી મૂકવાની બાબતમાં કોઈની જોડે તકરાર થાય, પહેલા જ દિવસે બેસતા વર્ષના દિવસે જ, પછી કેવો પીતો જાય. આ તો સારું છે આપણે અહીંયા કે પાર્કિંગની વ્યવસ્થાઓ જુદી જુદી, બાકી દેશની અંદર નીકળ્યા હો તમે અને હાવ નાનકડી ગલીમાંથી જવાનું હોય, મંદિર નાનકડી ગલીમાં હોય અને ગાડી મૂકવા કે કાઢવા બાબતમાં જો કોઈની જોડે તકરાર થઈ અને સવારના પોરમાં નવા વરની હવાર, આખો દેહનો કેવો જાય પછી. આનંદ અને ઉત્સવનો આ દિવસ છે, નૂતન વર્ષનો એ પ્રારંભ. નૂતન વર્ષના દિવસે ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓ પણ ધરાવાય છે, પણ આજ આપણે વાત કરવી છે નૂતન વર્ષનો બીજો દિવસ, એટલે કે આજનો દિવસ જેને આપણે આજે ભાઈ બીજ કહીએ છીએ. ભાઈ બીજનું બીજું નામ છે યમ દ્વિતીયા. ભાઈ બીજનો સીધો અને સાદો અર્થ તો એટલો છે કે ભાઈના ઘેર, બહેનના ઘેર ભાઈ જાય, બહેનના ઘેર ભાઈ જાય. શું કરે? જઈને જમીને પાછો આવે. આજે મને કોઈ એવું કહેતું હતું સવારે કે આજે ભાઈ બીજ છે તો કે આજે ઘરની અંદર સારા સારા પકવાનો જમવા મળશે, કે જો કોઈના સાળા આવવાના હોય તો. કોક આવવાના હોય ભાઈ ઘેર જમવા તો મળશે કે, બાકી તો કે રોજનું ફ્રોઝન કરેલું જ હોય કે. યમ દ્વિતીયા તરીકે પણ આજનો આ દિવસ છે જે દિવસને ઉજવવામાં આવે છે. આજના દિવસનો મહિમા બહુ છે. આપણે તો માત્ર નવા વર્ષ સુધીનો જ મહિમા સમજીએ ને પછી લાભ પાંચમ ને પછી સીધા તુલસી વિવાહ સુધી પહોંચી જઈએ કે વચ્ચે આવતી એક આપણી એકાદશી. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન શાસ્ત્રની અંદર પણ ભાઈબીજનો મહિમા વર્ણવ્યો છે અને ભાઈ બીજનું વર્ણન કરી અને શતાનંદ સ્વામીએ વિસ્તારથી બતાવ્યું છે કે ભાઈ
બહેનના ઘરે જમવા જાય છે, તેવી રીતે મહારાજે પણ તે સમયમાં ભાઈઓએ કેવી રીતે રહેવું એ સત્સંગી જીવનમાં સંક્ષિપ્તમાં બતાવ્યું. જૂના વર્ષના ગત વર્ષના રાગ દ્વેષોને ભૂલી, કટરાગને ભૂલી અને નવા વર્ષમાં પ્રવેશની સાથે જ ભાઈ બહેનના નિર્વાજ્ય પ્રેમની અભિવૃત્તિ કરતો આજનો આ મંગલ દિવસ છે. આજના દિવસે પૌરાણિક કથા એવી પણ એક છે કે જેની અંદર યમરાજ સ્વયં પોતાની બહેન યમીના ઘરે જમવા ગયા હતા. યમી કહેતા યમુના. યમરાજ સ્વયં પોતાના બહેન યમરાજ યમુનાજીને ત્યાં જમવા ગયા હતા. ભગવાન સૂર્યનારાયણ જેમના પત્નીનું નામ છે છાયા, તેમને ત્યાં યમરાજ અને યમુનાજી બે પ્રગટ થયા. બંને ભાઈ બહેનોની અંદર અતિશય પ્રેમ અને હોવો પણ જોઈએ, માત્ર રક્ષાબંધન પૂરતો જ ન હોવો જોઈએ, બહુ જ અતિશય પ્રેમ. એમાં યમુનાજીને પોતાના ભાઈ યમરાજની સાથે અતિશય સ્નેહ અને અતિશય પ્રેમ. ઘણાય સમયથી યમુનાજી પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે જમવા માટેનું આમંત્રણ આપતા. હવે અતિ વ્યસ્તતાની અંદર યમરાજ પોતાની બહેન યમુનાજીને ત્યાં જમવા માટે જઈ નતા શકતા. બહુ આગ્રહ કરે, ઘણી વખત વિનંતી કરી, છતાં પણ જઈ ન શકે, વાત વાતમાં વાતને ટાળી નાખે. એમાં કાર્તક મહિનાની આજનો આ દ્વિતીયાનો દિવસ યમુનાજી આગલા દિવસ યમરાજને એમ કહ્યું કે તમે મારા ઘરે જમવા માટે આવો. વચનબદ્ધ રીતથી એમને બાંધ્યા કે તમારે આવવું જ પડશે. હવે યમરાજ મનમાં વિચારવા લાગ્યા કે હવે વચનથી આજ બંધાઈ ચૂક્યો છું, જવું જ પડશે જમવા. આમ તો જો કે મને કોઈ ઘરે આમંત્રણ આપે નહીં, યમરાજને કોણ આમંત્રણ આપે, હામે ચાલીને કોણ કે મારા ત્યાં આવજો, કોઈ કહે ખરું? હવે તો યમરાજે ટેસ્લા લઈને જ આવે છે, પેલા પાડા ઉપર આવતા હતા, યમરાજનું વાહન પાડો. કારણ કે પાડા ઉપર આવે ને એટલે વધના બોનસમાં મળતા હતા, ઘર ગોતે, ગામ ગોતે, માણા ગોતે. હવે તો એ ઊંઘતા ઊંઘતા જ આવીને ઊંઘતા જ ઝડપી જાય છે. એટલે યમરાજ કે મને આમંત્રણ આપે કોણ, હું જ્યાં જાઉં ત્યાં કનેથી મારું કામ છે લઈ જવાનું, મને કોઈ બોલાવે નહીં, મારો એ ધર્મ છે, મારું એ કર્તવ્ય છે, પણ આજ મારી બહેન મને આમંત્રણ આપે છે એટલે મારે જવું જ પડશે. અને યમરાજ જ્યાંથી પસાર થાય તે જીવોને લઈ અને યમલોકમાં મૂકે. અને એ જીવના કર્મ પ્રમાણેના લેખા જોખા થાય. પણ આજના દિવસે યમરાજે નક્કી કર્યું કે મારે મારી બહેનનું આમંત્રણ છે ને ઘણા સમયથી આમંત્રણ મળે છે એટલે મારે જવું પડશે. એટલે યમરાજ પોતાની બહેન યમુનાજીના ઘરે જાય અને રસ્તામાં જેટલા પણ જીવ આવે એ જીવને મુક્ત કરે, નરક નિવાસ જેનો હોય એને એમાંથી મુક્તિ આપી દે. આમ કરતા યમરાજ છે યમુનાજીના ઘરે ગયા. યમુનાજીને અતિશય આનંદ થયો. અતિશય આનંદની અંદર યમુનાજીએ યમરાજને એ સમયે સ્નાન કરાવી અને યમરાજનું આતિથ્ય સત્કાર કર્યો. જમાડ્યા છે, જમાડી અને પૂજન કર્યું, તિલક કર્યું. આતિથ્ય સત્કારથી
યમરાજ અતિશય રાજી થયા પોતાની બહેન ઉપર. બહેન ઉપર અતિશય રાજી થઈને યમરાજે એ સમયે પોતાની બહેન યમુનાની પાસે માગવાનું કહ્યું. ત્યારે યમુનાજીએ પોતાના ભાઈની પાસે બે હાથ જોડીને એટલું જ કહ્યું કે ભાઈ, જો તું રાજી થયો હોય તો મારો આ જે પ્રવાહ જે છે, યમુનાજીનો જે પ્રવાહ, એ પ્રવાહની અંદર જે કોઈ સ્નાન કરશે, એ સ્નાન કરનાર તમામ ભાઈ બહેન જે હોય એને તમારે યમલોકથી સીધો મોક્ષ આપવો. ત્યારે યમરાજે એમ કીધું કે યમુનાજી, હવે તમારો વિસ્તાર તો કેટલો બધો ફેલાયેલો છે, યમુનાનો પટ કેટલો બધો મોટો, આવડા મોટા પટની અંદર આ વરદાન જરાક નાનું કરવું જરૂરી છે. આવડા મોટા પટમાં તો ગમે ત્યાં ગમે તે માણસ સ્નાન કરે ભાઈ બહેન તો એને સીધું જ મળે, તો પછી એના કર્મ પ્રમાણેનો હિસાબ નહીં થઈ શકે. માટે થોડુંક તમે માગવામાં જે માગ્યું છે બરાબર છે, પણ થોડુંક એનું સ્વરૂપ નાનું કરી દો. ભાઈના કહેવાથી યમુનાજીએ તે વખતે એમ કહ્યું કે ભાઈ, આજના આ બીજના દિવસે યમદ્વિતીયા જેને આપણે કહીએ છીએ, કારતક સુધી બીજ, આજ બીજના દિવસે આ મથુરાની અંદર આ વિશ્રામ ઘાટ ઉપર ભાઈ અને બહેન જે છે એમાં ભાઈ આ વિશ્રામ ઘાટમાં આ યમુનાના પ્રવાહમાં જે સ્નાન કરે અને પોતાના બહેનના હાથે ભોજન કરે એને તમારે ક્યારે યમયાતના એટલે કે યમલોકની પ્રાપ્તિ ન થાય. ભાઈએ પ્રસન્ન થઈ અને તથાસ્તુ કીધું. તે જે કહ્યું એ પ્રમાણે થશે. તે દિવસથી ભાઈ અને બહેનનો આ તહેવાર યમદ્વિતીયા, આ તહેવાર છે એ ઉજવાય છે. અને આજના દિવસે મથુરાની અંદર એક કંઈક અલગ જ માહોલ હોય છે. જે જે પ્રાંતની અંદર આ તહેવારનો ખૂબ મહત્ત્વ છે તે તે પ્રાંતના લોકો છે, ભાઈ અને બહેન છે, મથુરાની અંદર એકત્રિત થાય છે અને ભેગા થઈ અને મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર સ્નાન કરે છે અને સ્નાન કરી અને ભાઈ છે બહેનના હાથેથી કોળીઓ જમે છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આવું શાસ્ત્ર, આવું પુરાણોની અંદર આવી કથાઓ વિશેષ રૂપની અંદર લખાયેલી છે. હવે માનો કે જે દિવસે ભાઈ છે એ બહેનના ઘરે કોઈ કારણોસર ના જઈ શકે, કોઈ કારણોસર ના મળી શકે, અથવા તો બહેનને કોઈ ભાઈ જ ના હોય, અથવા ભાઈને કોઈ બહેન જ ના હોય, તો બહેનને કોઈ ભાઈ ના હોય તો ઘણી વખત લૌકિક એવી વાત એવી સાંભળેલી, વડીલો સંતો ઘણી વખત કહેતા, તે વખતમાં બહેન જે છે એ બહેન ચંદ્રને પોતાનો ભાઈ બનાવે છે અને પોતાનો ભાઈ બનાવી અને એ ચંદ્રનું પૂજન કરે છે. બીજનો ચંદ્ર એટલા માટે પૂજાય છે, ચંદ્રને ભાઈ બનાવે છે અને એ ચંદ્રનું આજના દિવસે એ પૂજન કરે છે. અને જો એ બહેનના બાળકો હોય તો એ પોતાના સંતાનને એ ચંદ્રને ચંદા મામા કહીને બોલાવે છે. એટલે અહીંયા બેઠેલા બધાના ચાંદા મામા તો છે જ. આવી એક લૌક પુરાણિક વાત છે. પણ આજના બીજના ચંદ્ર દર્શન કરી અને પોતાના ભાઈ રૂપે રહેલા ચંદ્રનું પૂજન કરી અને જમે છે. પણ બહેનના ઘરે ભાઈએ જવું એ શાસ્ત્ર સંમત વાત છે, વેદ સંમત, પુરાણ સંમત અને સત્સંગી જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાને પણ આ પ્રસંગને વર્ણવેલો છે. એટલે ચંદ્રનું આજના દિવસે બહુ મહત્વ છે. બીજના ચંદ્રનું એટલે જ કદાચ ભગવાન શ્રી હરિના ડાબા ચરણના તળિયે ચંદ્ર નિવાસ કરે છે અને ભોળાનાથના મસ્તક ઉપર અર્ધચંદ્ર નિવાસ કરે છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વડતાલના 12મા વચનામૃતમાં મહારાજે વાત ચંદ્રની, બીજના ચંદ્રના દ્રષ્ટાંતની સાથે એક વાત કરી. મહારાજે બીજના ચંદ્રની વાત કરતા વચનામૃતમાં એમ કીધું, બહુ સુંદર પ્રસંગ છે.
શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં બિરાજમાન હતા અને પછી મહારાજ અંતર્દૃષ્ટિ કરીને ઘણીવાર સુધી મહારાજ એની એ જ સ્થિતિમાં બિરાજમાન રહ્યા. પછી મહારાજે નેત્રકમળ ઉગાડી સભાની સામે જોયું અને સભામાં કરુણા અને કટાક્ષે કરી અને મહારાજ પછી બોલ્યા છે કે આજે એક નિશ્ચયની વાત કરવી છે. અને નિશ્ચયની વાત કરતા મહારાજે આગળ એમ કીધું કે ભગવાન છે જીવના કલ્યાણને અર્થે આ પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. તારે ભગવાનના સ્વરૂપનો જેને સતસમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ છે એ બીજના ચંદ્રમાની પેઠે દિવસે ને દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે સૂર્યની કળા ધીમે ધીમે જેમ આવતી જાય તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય અને તે પછી તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો હોય, સંપૂર્ણ થયો હોય. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા પહેલા જો જીવ અમાવસ્યાના ચંદ્રમાની પેઠે કળાએ રહિત અધ્યોગ જેવો, પેલો અધ્યોગ એટલે પૂછડામાં લાઈટ ફિટ કરી હોય ને ઠાકોરજીએ રાતના જ ચમકે, ઘણા જીવડા એવા અહીંયા ઘણીક વખત જોવા મળી જાય રાતના જ ચમકે, પૂછડામાં એને લાઈટ હોય તો અજ્ઞોત જેવો એ ધીમે ધીમે અમાવસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત બની જાય અને અજ્ઞોત જેવો પછી જેમ જેમ પરમેશ્વરના મહિમા એ સહિત નિશ્ચયને પામે પછી તેમ 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 તે વૃદ્ધિને પામતો જાય છે. અને વૃદ્ધિને પામે ત્યારે પાછો પૂર્ણમાસીના ચંદ્ર જેવો બની જાય છે. પણ પ્રથમ જ્યારે એને ભગવાનના સ્વરૂપનો પરમાત્માનો મહિમા જ્યારે સમજાય અને મહિમા ક્યારે સમજાય છે કે સતસમાગમે કરીને એને મહિમા સત્પુરુષના સમાગમે કરીને સંતના સમાગમે કરી શાસ્ત્રના સમાગમે કરીને જ્યારે એને એ મહિમા સમજાય અને પછી એની અંદર પરમાત્મા પ્રત્યેનો દ્રઢ જે નિશ્ચય છે નિશ્ચય પાકો થાય પછી એ જીવ છે બીજના ચંદ્રમાની પેઠે ધીમે 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 વૃદ્ધિને પામે ત્યાં સુધી નહીં. હવે નક્કી આપણે કરવાનું રહ્યું, આપણે વૃદ્ધિને પામ્યા છીએ કે ધીમે 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 કરી અને સાવ અમાવસ્યાની જેમ થયા છીએ, ઘટતા ગયા ઘટતા ગયા. તો ઘણીવાર સત્સંગ થાય ત્યારે શરૂઆતમાં એવો ધીમે 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 પૂર્ણમાં સુધીની કળાએ આવી જાય પણ પાછો ઘટતી કળાએ જતો રહે. નિશ્ચય પાકો જોઈશે પરમાત્મા પ્રત્યેનો અને નિશ્ચય જો પાકો હશે તો ભગવાન પ્રત્યેનો ભાવ શ્રદ્ધા એ ધીમે ધીમે દીપની માફક જ્યોત આપશે. આપણો નિશ્ચય હજી કોઈ એવો પાકો થયો નથી. નિશ્ચયને પાકો કરાવવા માટે ભગવાન શ્રીહરિ જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં ત્યાં ભગવાન શ્રીહરિ પોતે એન કેન પ્રકારે કરી અને સત્સંગ કેવી રીતે વૃદ્ધિને પામે અથવા તો અસંખ્ય જીવને એ સત્સંગ કેવી રીતે ઓળખાય એના માટે ભગવાન પોતાની અકળ કળાએ કરી લીલાએ કરી અને ભગવાન એવા જીવોને સત્સંગ કરાવતા. મહારાજે તો સત્સંગ કરાવવા માટે કેટલા પ્રકારો કર્યા છે, પ્રકરણો ફેરવ્યા છે, કેટલી એવી લીલાઓ પણ મહારાજે કરી છે. શ્રીજી મહારાજ જ્યારે સત્સંગમાં વિચરણ કરતા ધરમપુર જ્યારે જતા હતા ત્યારે રસ્તામાં એક ગામ આવ્યું છે સોખડા કરીને, બિહારીલાલજી મહારાજે પ્રસંગ વર્ણવેલો છે અને કવિ દલપતરામે આ પ્રસંગને બહુ જ સુંદર રીતથી નોંધેલો છે. એક ગામ આવ્યું, એ ગામની સીમમાં મહારાજ અને સંતોએ ઉતારો કર્યો. પછી મહારાજે સાથે રહેલા ભક્તને મહારાજે એમ કીધું, ઘણા સમયથી આપણે ચાલી રહ્યા છીએ અને ભોજનની કોઈ વ્યવસ્થા થઈ નથી, માટે ગામમાં જાઓ અને જે કાંઈ ખીચડીના દાણા મળે ચોખા મળે લેતા આવો. કે ભક્ત છે ગામની અંદર જઈને કોઈ
કરિયાણાની દુકાને જઈને ઊભા રહ્યા. ત્યાં જઈ અને એણે દાળ અને ચોખા માંગ્યા. સારા એવા દાળ અને ચોખા જેટલી જરૂરિયાત હતી એટલા દાળ અને ચોખા એમણે તોલાવી અને લઈ જા અને એનું મૂલ્ય ચૂકવી દીધું. મહારાજની પાસે આવ્યા. મહારાજની પાસે આવી અને દાળ અને ચોખા આપીને એમ કીધું, પ્રભુ લો આ દાળ અને ચોખા લઈ આવ્યો છું. મહારાજે, મહારાજ ક્યાં કેવી રીતે સત્સંગ વધારવો, કેવી રીતે જીવને સત્સંગમાં લાવવો એ પ્રભુને ખબર હોય. પછી એક વાત કહું કે જેમ કે મહારાજ બુધેજની અંદર જ્યારે પધાર્યા, રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ છે, ખોડાભાઈને ત્યાં મહારાજ જ્યારે આવ્યા છે અને એ સમયમાં ખોડાભાઈના માતૃશ્રીની પાસે મહારાજે વનવિચરણ દરમિયાનનો પ્રસંગ કે જે સમયમાં મહારાજે સદાવ્રત માગ્યું છે અને સદાવ્રતની અંદર ખોડાભાઈના માતૃશ્રીએ મહારાજને ખોરી ઝારના દાણા એક નાળિયેરની કાચલી ભરીને આપ્યા. મહારાજ એમાંથી ફક્ત બે જ દાણા કલ્યાણ કરવાને અર્થે જમ્યા અને બાકી મહારાજે પોતાના હાથે એ દાણા લઈ અને ચબૂતરામાં બેઠેલા કબૂતરોને ખવડાવી દીધા. સંતો પાસે વાત એવી સાંભળી છે કે કબૂતરોને દાણા ખવડાવ્યા અને એ કબૂતરોએ સત્સંગમાં જન્મ લીધો. જીવજી હતો એ જીવને મહારાજના હાથેથી પ્રસાદ મળ્યો અને એને એ જીવની તરત મુક્તિ થઈ અને સત્સંગની અંદર એમણે જન્મ લીધો. કોને ખબર ઉડતા ઉડતા કબૂતર શિકાગો ઉધી આવ્યા હશે, શું ખબર, કોને ખબર છે. આમાંથી પેઢી ગણવા જાઓ તો ક્યાંક કબૂતર પણ નીકળીએ, પણ મહારાજના હાથથી પ્રસાદ. તો મહારાજે પેલા ભગત જે વેચાતા દાણા ચોખા અને દાણા ખીચડીના લઈને આવ્યા હતા, મહારાજે દાળ આમ હાથમાંથી આમ એક મુઠ્ઠી ભરી હાથમાં રાખી મહારાજે દાળ જોઈ. પછી મહારાજે હાથ મારેલી દાળને લઈ અને મહારાજ એ સમયે એ ભગતને એમ કહે છે કે આ દાળ બરાબર નથી, એમ કરીને પાછી બધી દાળ ભેગી દાળ મુઠ્ઠીમાં હતી એ નાખી દીધી. આ પાછી આપી આવો કે ત્યાં કેટલી છે બીજી દાળ. તો કે મહારાજ 101 મણ દાળ હશે, કોથળો ભરેલો છે. મહારાજે હાથ મારેલી મુઠ્ઠીએ દાળમાં નાખીને થેલી જે હતી એમાં નાખીને મહારાજ કે પાછી આપ્યા, આ દાળ બહુ સારી નથી. દાળ ખરાબ નહોતી, દાળ તો સારી જ હતી, દાળ સારી જ હતી, ખરાબ ન હતી. પણ મહારાજે પૂછ્યું કે ભાઈ ક્વોલિટી તો સારી છે, ક્વોન્ટિટી કેટલી છે? 100 કિલોની. હાથમાં રેલી નાખી દીધી, પાછી મૂકી દીધી, પાછી આપતા હો કે. મર્મ તો ન સમજાણો એ વખતે મગજને, મહારાજની સામે કોઈ આર્ગ્યુમેન્ટ પણ ન કરી. નહીં તો આપણે તો કે જે છે ચલવી લો ને મહિના પછી બીજી લાવશું. આપણે એવું થાય જે છે ચલવી લો ને, પણ મહારાજની સામે કોઈ આર્ગ્યુમેન્ટ એ ભગતે ન કરી. મહારાજને એ પ્રસંગનો મર્મ ન સમજી મહારાજને પૂછ્યું પણ નહીં, જઈ અને દાળ પાછી આપી આવ્યા અને મહારાજની આગળ ઉભે રહ્યા. મહારાજ એમ બોલ્યા કે હવે આ દાળ ખાશે એ સત્સંગી થશે, હવે આ દાળ જે ખાશે એ સત્સંગી થશે. કઈ દાળ? જે દાળ પાછી આપી અને જઈ અને કરિયાણાની દુકાનમાં એ શેઠિયાને પાછી આપી અને એણે પણ એ દાળને લઈ અને કોથળા ભેગી ભેળવી દીધી. જેટલા લઈ ગયા એટલા એ દાળને જમ્યા અને સત્સંગમાં જન્મ મળ્યા, સત્સંગી થયા. સરખો પ્રસંગ કે મહારાજ કઠલાલની અંદર લક્ષ્મીબાઈને ત્યાં જ્યારે પધારવાનું આમંત્રણ મળ્યું છતાંય ગયા નહીં અને કૂવામાંથી ભરેલું પાણી ગળામાં હતું ને એમાં ચરણારવિંદને બોલી અને મહારાજે પૂછ્યું કે આ પાણીનું શું કરીશ ડોસી તું? ત્યારે ડોસીએ એમ કીધું કે આ પાણી કૂવામાં નાખીશ, આખું ગામ પાણી પીશે, પછી મહારાજ સત્સંગી આખું ગામ થશે, પછી જોઉં તમે કેમના જાઓ છો. તો મહારાજનો એજન્ડા યેન કેન પ્રકારે કરી અને સત્સંગમાં જોડવાનો છે. કોઈને દાળથી જોડ્યા હશે, કોઈને પાણીથી મહારાજે જોડ્યા હશે, કોઈને પ્રસાદથી મહારાજે જોડ્યા હશે. તો સુરતના ભાઈચંદ શેઠને ઇતિહાસ તો એમ કહે છે કે જે સમયમાં સત્સંગ નથી થયો સદગુરુ મુક્તાનંદ સ્વામીને મહારાજે સુરત મોકલેલા છે સંત મંડળે સહિત, અને એ ભાલચંદ્ર શેઠ નિત્ય સંતો જ્યારે દર્શન નિત્ય ભિક્ષા માગવા માટે જાય ત્યારે એ સુરતના ભાલચંદ શેઠ છે એ જેને સંતો પ્રત્યેજી ભાવ નથી આવ્યો, આદર નથી આવ્યો,
હજુ મનની અંદર હજી એવો કોઈ સત્સંગ પ્રત્યેની દ્રઢતા નથી થઈ, ઓળખાણું જ નથી જેને, તો રોજ નીકળતા સંતો ભિક્ષા માંગવા જાય ત્યારે ભાજીના ડાળખાનો ઘા કરે, ભાજીના ડાળખા નાખે. સંતો એ ભિક્ષામાં ભાજીના ડાળખા ઉપાડી લે, લાવીને એ ભાજીના ડાળખા એક દિવસ મુક્તાનંદ સ્વામીની પાસે મૂક્યા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, આ શું? તો કહે છે કે આ ભિક્ષામાં એક શેઠ છે, જ્યારે નીકળીએ છીએ ત્યારે શેઠનો ઉપદ્રવ બહુ છે, કે બાકી બીજા કોઈનો નહીં, કે બધાએ તો સારું આપે પણ આ શેઠ છે એ રોજ આવી રીતના આ દાળખા નાખે છે. છતાં પણ સંતો તો જે ભાજીના દાળખા લઈને આવતા, મુક્તાનંદ સ્વામીની પાસે જ્યારે દાળખા મૂક્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે આ ભાજીના દાળખાની સરસ મજાની દાળખાની ભાજી બનાવો કે. અને એને સરસ મજાની દાળખાની ભાજી બનાવી, જમ્યા છે સંતો. સંતોના ઉદરની અંદર શાંતિ થઈ અને આ બાજુ ભાલચંદ શેઠ જે હતા એ શેઠના અંતરની અંદર પરિવર્તન આવ્યું. રોજના ક્રમ પ્રમાણે સંતો પાછા નીકળ્યા અને આજ મનમાં એમ તો હું રોજ ભાજીના ડાળખા નાખું છું પણ આજ ડાળખા નથી નાખવા, આ સંતોને તો રોજ હું ડાળખા આપું છું ને લઈ જાય છે અને કોઈ દિવસ ક્યારેય કોઈ શબ્દ બોલતા નથી. ભાલચંદ શેઠને અંદર સાત્વિક ગુણ જ્યારે આવ્યા, વિચારોની સરવણી જ્યારે સાત્વિક થઈ, આટલું બધું અપમાન કર્યું છતાં પણ કોઈ પ્રતિકાર ન આપ્યો, માટે આજ મારે આ આ સંત જે છે, આ સાધુઓ જે છે એને મારે જમાડવા છે. વહેલી સવારે દુકાનને ખોલી અને તૈયાર બેઠેલા આ સંત લોટ તૈયાર રાખ્યો છે. સંતો આવતાની સાથે જ એ સંતોની વાટ જોઈ રહેલા આ ભાલચંદ શેઠે સંતોને દુકાન પાસે બોલાવી અને એ લોટની થેલી આપી, સંતોની સામે દોટ મૂકી થેલી આપી, સંત લઈ ગયા. બીજા દિવસે ફરીથી એ જ ક્રમ. ભાલચંદ શેઠને એમ થયું લોટ નહીં પણ આજ મારે એને જમાડવા છે, પાકું સીધું આપ્યું છે. એમ કરતા સદગુરુ મુક્તાનંદ સ્વામીનો યોગ થયો, ભેટો કરાવ્યો, મુક્તાનંદ સ્વામીની પાસે બેઠા. અને સદગુરુ મુક્તાનંદ સ્વામીનો એક સહજ સ્વભાવ હતો કે કોઈ પણ જીવ એમની પાસે આવે એ જીવ ભગવાન સન્મુખ થયા વગર રહી ન શકે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભાલચંદ શેઠને સત્સંગ કરાવ્યો છે અને આ શેઠે સત્સંગને સ્વીકાર્યો, ભગવાન શ્રી હરિના આશ્રિત થયા, ધીમે 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 સત્સંગની અંદર વૃદ્ધિ થવા લાગી. પ્રારંભની અંદર તો ઘણી બધી મુશ્કેલીઓ પડી. પ્રથમ તો પોતાના પિતા જે જાદવજી ભાઈ ચુસ્ત વૈષ્ણવ હતા અને પોતાના દીકરાએ બીજા સત્સંગનો અનાશ્રય કર્યો, વાત સાંભળીને દુઃખ થઈ, ધીમે 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 દુઃખમાંથી નિવૃત્તિ થઈ અને ભગવાન શ્રીહરિના એ પણ શરણે આવ્યા. ભાલચંદ શેઠે પોતાના પિતાને સમજણ આપી સત્સંગ કરાવ્યો. સ્વયં ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ છે જે આજ અનંત જીવોના કલ્યાણ કરવાને માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. એમની રીત ભાત, એમના સત્સંગની રીત ભાત, આ બધું જ તપાસ કર્યા પછી મેં આ સત્સંગ સ્વીકાર્યો છે. પુત્રના સંસ્કારને જોઈ, વિવેક ભરી વાતને સાંભળી અને જાદવજી ભાઈના મનમાં ભગવાન પ્રત્યેનો ગુણ આવ્યો, સત્સંગ પ્રત્યેનો ગુણ આવ્યો, સંતો પ્રત્યેનો ગુણ આવ્યો અને ભક્તો પ્રત્યેનો ગુણ આવ્યો અને પુત્ર ઉપર ગર્વ થયો, ચાલો કે મારો દીકરો છે એ ક્યાંક તો સત્સંગની અંદર જોડાયો છે. બાપ પોતાના પુત્ર પ્રત્યે ગર્વ ક્યારે અનુભવે કે જ્યારે પોતાનો પુત્ર જે છે એ સદમાર્ગે, વિવેકના માર્ગે, સદબુદ્ધિની સાથે, સમજણની સાથે એ ચાલતો હોય, ધર્મના માર્ગે, ત્યારે અનુભવે. એની છાતી ગદગદ ફૂલે. મારો છોકરો ઓછું ભણ્યો ચાલશે, ઓછું કમાય છે ચાલશે, પણ બીજી કોઈ આડી અવળી લાઈને લાગ્યો નથી,
નીતિના માર્ગે ચાલે છે અને નીતિની સાથે સાથે એ સત્સંગના માર્ગે ચાલી રહ્યો છે. પિતાને સમજાવ્યા, પિતા સત્સંગનો ગુણ લઈ અને સત્સંગમાં જોડાયા. પણ ભાલચંદ શેઠે પ્રથમ જ્યારે આ સુરતની અંદર સત્સંગ જ્યારે એણે સ્વીકાર્યો હતો ને એ સમયની અંદર ભાલચંદ શેઠને પોતાના નાતમાંથી ઘણી બધી તકલીફો આવી, વ્યવહારિક સંબંધો એમની સાથે તોડી દેવામાં આવ્યા, વેપાર ધંધાની અંદર પણ ઘણું બધું નુકસાની ભોગવવી પડી, આર્થિક રીતે સામાજિક રીતે ઘણી બધી સત્સંગ સ્વીકાર્યા પછી એમણે નુકસાની ભોગવી છે. છતાં પણ સત્સંગ તો ધીમે 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 બીજથી લઈ અને પૂર્ણિમા સુધી વધતો રહ્યો. સત્સંગનો તો સુરતની અંદર ઘણો બધો ફેલાવો થયો હતો. મનમાં એક ભાવ એવો હતો કે આજે તકરાર જે ચાલી રહી છે, આજે ઘણા પ્રશ્નો જે ચાલી રહ્યા છે, ઘણી બધી સત્સંગી ભક્તજનોને જે મુશ્કેલી પડી રહી છે એનું જો કોઈ નિરાકરણ આવી જાય તો સારું. થોડાક એ સમયની અંદર કેસ પણ થયા. તે સમયમાં અંગ્રેજી સરકારે ત્યાં સુરતને પોતાનું મથક પણ બનાવેલું હતું અને સુરતની રક્ષા કરવા માટે એક પારસી અરદેશરને કોટવાલ પણ બનાવેલા હતા. ઘણો બધો પ્રશ્નો તકલીફોની લઈ અને સત્સંગને નિશ્ચય પાકો રાખો પરમાત્મા પ્રત્યે. અવારનવાર સંતો આવતા જતા હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે જે સત્સંગ માટે મોકલેલા હતા 400 સાધુને લઈ અને મુક્તાનંદ સ્વામી જે સુરતની અંદર આવતા, પણ સંતોને મહારાજથી દૂર રહેવું પોસાયું હતું નહીં. એટલે છતાંય મનમાં વિરહની વેદના તો કાયમ રહેતી. પણ મહારાજે જ્યારે મુક્તાનંદ સ્વામીને જ્યારે સુરત મોકલ્યા હતા તે સમયમાં મહારાજે સંતોને તો વિરહની વેદના, મહારાજથી દૂર જવું એ પોસાયું ન હતું, એટલે મહારાજે એક વચલો રસ્તો શોધેલો. અને વચલો રસ્તો મહારાજે એવો કાઢ્યો હતો કે મહારાજે સંતોને, મુક્તાનંદ સ્વામીને એક માખણિયા લાલજીની મૂર્તિ આપી હતી. આ સત્સંગમાં હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ અત્યારે સંતો પોતાની પાસે પૂજામાં રાખે છે અને આપણા મંદિરોની અંદર પણ એ ચલિત સ્વરૂપ જે છે એ સ્વરૂપની પૂજા આપણે કરીએ છીએ, નાનું એવું ઘનશ્યામ સ્વરૂપ હરિકૃષ્ણ સ્વરૂપ જે છે એની, એ તો પછીથી પ્રચલિત થયું, પણ પહેલાંના પૂર્વ સમયની અંદર મહારાજના જ્યારે જ્યારે સંતો હતા તો એ સંતો માખણિયા લાલજીની વિશેષ કરીને પૂજા કરતા અને મહારાજ પણ રાખતા. એટલે લાડુબાની પાસે પણ માખણિયા લાલજી હતા, જે માખણિયા લાલજીને નિત્ય દૂધ પીવડાવતા. ગોપાળાનંદ સ્વામીની પાસે પણ માખણિયા લાલજી હતા અને માખણિયા લાલજી ગોપાળાનંદ સ્વામીએ કેટલી જગ્યાએ પ્રસાદીના પોતાના પૂજેલા માખણિયા લાલજી ભક્તજનોને સેવાની અંદર આપેલા છે. એક પ્રસંગ એવો પણ શાસ્ત્રમાં જોવા મળે છે કે એક દંપતીને પુત્ર સંતાન કાંઈ હતું નહીં અને જ્યારે તે સમયની અંદર સ્વામી એમના ઘરે જ્યારે પધાર્યા હતા ત્યારે એ દુઃખી દંપતીને સ્વામીએ એ માખણિયા લાલજી પૂજીને એમ આપીને એમ કહ્યું કે લો આ તમારા ભાઈ તરીકે રાખજો, આજથી તમારો આ ભાઈ છે. તો મુક્તાનંદ સ્વામીને માખણિયા લાલજીનું સ્વરૂપ આપ્યું. મહારાજે કીધું કે આ સ્વરૂપને તમે લઈ જાઓ, આ મૂર્તિ છે આને તમે પૂજજો, આ તમારી વિરોધીઓથી રક્ષા કરશે ને અમારાથી તમે દૂર પણ નહીં કહેવા, અમે આ લાલજીમાં રહી અને તમારા કાર્ય કરીશું ને નિત્ય તમે દર્શન કરજો. તો આ સ્વરૂપને લઈ અને સદગુરુ મુક્તાનંદ સ્વામી સુરત આવેલા અને મુક્તાનંદ સ્વામીએ સુરતની અંદર સત્સંગ કરાવેલો અને 8-1 મહિના પછી મહારાજે સુરતમાં રહેલા સદગુરુ મુક્તાનંદ સ્વામીના આ સંત મંડળને પાછું ગઢપુર બોલાવ્યું. સંતો જવા તૈયાર થયા. ભાલચંદ્ર શેઠ આદિ કે જે કાંઈ ભક્તજનો સુરતની અંદર રહેતા હતા એમને આ સંતોનો વિદાય આઘાતજનક લાગ્યો. રોકવાની બહુ જ કોશિશ કરી પણ મહારાજના દર્શનની તાલાવેલીએ સંતો રોકાવા તૈયાર ન હતા. સંતોએ વચલો રસ્તો કાઢ્યો. જે સ્વરૂપ મહારાજે સંતોને આપ્યું હતું લાલજી સ્વરૂપ, એ સ્વરૂપ મહારાજે સુરતના ભક્તજનોને આપ્યું, ભાલચંદ્ર આદિક શેઠને, અને કહ્યું કે
લાલજી અમને મહારાજે આપ્યા હતા એ લાલજી અમે તમને આપીએ છીએ, આની પૂજા કરજો, આની ભાવથી દર્શન કરજો, આ લાલજી સર્વે તમારા સંકલ્પોને પૂર્ણ કરશે. સંતો ગઢપુર ગયા, ભક્તજનો સુરતના જેમને સંતોએ આપેલું એ લાલજી સ્વરૂપ, મહારાજે આપેલું એ લાલજી સ્વરૂપ હતું એને સર્વસ્વ માની અને સુરતના ભક્તજનો ભેગા મળીને લાલજી સ્વરૂપની સેવા કરે છે. ભાલચંદ્ર શેઠને એમ થયું કે સંતોને મહારાજની કૃપાથી આ લાલજી સ્વરૂપ મળ્યું છે, માટે એક નાનું સુંદર મજાનું મંદિર કરીએ અને એમાં એ મંદિરમાં બિરાજે તો બહુ સુંદર લાગે. આમ વિચાર કરી એક નાનકડા એવા મંદિરની અંદર લાલજી સ્વરૂપને બિરાજમાન કર્યા. રામપુરા વિસ્તારની અંદર જ્યાં આજ આપણું મંદિર છે એ વિસ્તારની અંદર એક નાનું એવું મંદિર કરી અને એમાં લાલજી સ્વરૂપને બિરાજમાન કર્યું છે. ધીમે 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 સત્સંગનો પ્રભાવ વધવા લાગ્યો, બીજનો ચંદ્રમા ધીમે ધીમે પૂર્ણિમા તરફ વધી રહ્યો છે. એક દિવસનો પ્રસંગ બને છે, દિવાળીના દિવસો નજીક આવ્યા, દીપમાળાને પ્રજ્વલિત કરી માખણિયા લાલજી લાલજી સ્વરૂપને દીપમાળાની મધ્ય બિરાજમાન કરી ભગવાન સન્મુખ કીર્તન ભક્તિથી ઉત્સવ કર્યો. બીજા દિવસે અન્નકૂટ હતો એટલે અન્નકૂટ માટેની વાનગીઓની તૈયારીઓ ચાલી રહી હતી. તમામ ફરસાણ તમામ મીઠાઈઓ બની ચૂકી હતી. કઠોળ અને શાખ અન્નકૂટના દિવસે ભીના બનાવવાના હતા. શાકભાજીની ખરીદી, ફળોની ખરીદી કરવા માટે ભક્તજનો પોતપોતાની રીતથી લાવતા એમાં ભાલચંદ્ર શેઠ છે એ શાકભાજી લેવા માટે ગયા. તે સમયમાં હાટડીએ પેલી શાક વેચાતું, એમાં બાલકૃષ્ણના એટલે કે માખણિયા લાલજીના અન્નકૂટ માટે શાક લેવા નીકળેલા ભાલચંદ્ર શેઠ એક બકાલી પાસે જઈને ઊભા રહ્યા. સુરત શહેર છે એટલે સુરતી પાપડી તો વખણાય. સરસ મજાની પાપડી જોઈ, બહુ ઓછી એ સમયમાં હજુ બજારમાં આવેલી, એટલે ભાલચંદ્ર શેઠ બકાલીની પાસે ગયા અને સંધ્યા વેળાનો એ સમય હતો એટલે માર્કેટમાંથી બીજી હશે ઉપડી ગઈ હતી, બધી લેવાઈ ગઈ હતી. બનાવજો કે એ સમયે એ દુકાનની અંદર એ બકાલી પાસે એક એવો બને છે કે એક બાજુ ભાલચંદ્ર શેઠે પાપડીમાં હાથ નાખ્યો અને બીજી બાજુ બીજા શેઠે આવીને સત્સંગી જરી ભગત એણે પણ એ પાપડીમાં હાથ મૂક્યો. બંને જણાય એકાદ કિલો જેટલી પાપડી વધી હશે અને બે જણાએ ભેગી હાઠીકડું મૂકી દીધું. પેલો કે આ હું લઈ જાઉં, બંને સત્સંગી, બંને એક જ જગ્યાએ લઈ જવાનું, બંનેનો ભાવ ઠાકોરજીને અન્નકૂટમાં જમાડવાનો, બેયનો ભાવ સરખો. ભાલચંદ્ર શેઠે એમ કહે છે આ પાપડી મારે લેવાની છે. બકાલીને કીધું કેટલા આના? ઓલો કે છે બે આના. તો બીજા જે સત્સંગી હતા એણે કીધું નહીં શેઠ, આ પાપડી તો હું લઈ જઈશ, કે મારે લેવાની છે. પેલો કે ના મારે લેવાની છે, પેલો કે ના મારે લેવાની છે. એક કિલોની પાપડી માટે બે સત્સંગી ભક્તજનો વચ્ચે બોલી ચાલુ થઈ, ભાઈ ચડાવો પાપડીનો. આપણે ઘણા ચડાવવા જોયા, પાપડીનો ચડાવવો છે આજે. બકાલી જોયા રાખે કે બે જણા એક જ જગ્યાએ લઈ જવાનું, એક જ જગ્યાએથી આવે છે, છતાંય બે જણા વચ્ચે ચડાવવો ચાલે છે. બકાલીને કાંઈ સમજણ ન પડી, પણ બકાલીને આનંદ તો એટલો હતો કે મારી બે પૈસાની આ પાપડી એની બોલી બોલાય છે. બે આનાથી શરૂ થઈ બોલી અને બોલી એટલે સુધી ચાલી, એટલે સુધી ચાલી, એટલે સુધી ચાલી
કે બે આનાની પાપડીના ભાવ 50 પહોંચ્યા એ જમાનામાં. ભાવ 50 રૂપિયે એ 1 કિલોની પાપડીના પહોંચ્યા એટલે સામે રહેલા ભગતની કેપેસિટી પૂર્ણ થઈ હશે એટલે એ ત્યાં અટકી ગયા અને 50 રૂપિયામાં 1 કિલો પાપડી ભાલચંદ શેઠે ઉપાડી. બંગાળી તો આનંદમાં આવી ગયો, દિવાળી સુધરી ગઈ આપણે કોરોનામાં. ભાવ સારો મળે પછી શું વાંધો હોય, ને 50 રૂપિયાની પાપડી આવી ગઈ. ભાલચંદ્ર શેઠે 50 રૂપિયામાં એ પાપડી ખરીદી, પાપડીનું સરસ મજાનું શાક બનાવીને લઈ આવ્યા. બીજા દિવસે મંદિરની અંદર આ વાતની જાણ થઈ, મંદિરમાં હરિભક્તોને ખબર પડી કે પાપડીના 50 રૂપિયા આપી અને ભાલચંદ્ર શેઠ પાપડી લાવ્યા છે. ત્યારે કોઈએ એમ કીધું કે શેઠ, આ પાપડીના તમે 50 રૂપિયા આપ્યા? તો કે છે હા. તો કે આટલા બધા અપાતા હશે, આટલી મોંઘી કંઈ લવાય? 50 રૂપિયાની પાપડી લવાતી હશે? બે આનાની પાપડી મળે એ 50 રૂપિયામાં લવાય? અને સાંજના સમયે તો બે આનાની પાપડીના ઓછા કર્યા હોત તોય થઈ જાત કે? શેઠને કોઈ આવું કીધું. શેઠે શિખામણ માગી નથી પણ આપી. એટલે શેઠે બહુ સરસ જવાબ આપ્યો. ભાલચંદ્ર શેઠ એ સમયે એવું બોલ્યા કે ભગવાનના અર્થે આ આખું બ્રહ્માંડ જો બોળવું પડે, પરમાત્માના અર્થે આ આખું બ્રહ્માંડ જો બોળી નાખવું પડે તો પણ એ સસ્તું કહેવાય, તો પછી આ 50 રૂપિયાની શું કિંમત કહેવાય? ભગવાનના અર્થે જો ખરીદવું પડે, ભગવાનના અર્થે જો ખર્ચવું પડે તો જેટલું હોય એટલું આપીએ ને તો એ પણ ઓછું કહેવાય છે, તો 50 રૂપિયાની શું કિંમત કહેવાય? અને પોતાની પાસે હોય અને જો ભગવાનના અર્થે ન ખર્ચી શકાય તો એ પદાર્થ પણ કોઈ કામનો નથી. આવો શેઠનો જવાબ સાંભળી અને બધાએ મનથી શેઠને વંદન કરવા લાગ્યા. ઓહો શેઠ, તમારી શું વાત કહેવી, શું તમારો ભગવાન પ્રત્યેનો ભાવ છે, શું તમારો ભગવાન પ્રત્યેનો હૃદયમાં રહેલો આ પ્રેમ છે. તો આ ભાલચંદ શેઠને આવો જે સત્સંગ દ્રઢ થયો હતો, છતાં પણ સત્સંગ થયા પછીથી સત્સંગ સમાજને સુરતની અંદર થોડી તકલીફ રહેતી હતી વિરોધીઓની. એટલે શેઠ સતત મનમાં એક વિચાર કર્યા રાખતા કે કોર્ટ કચેરીનો આશ્રય લઈ અને સંસારના આ દુર્જનોથી મુક્તિનો મોકળો માર્ગ કંઈક શોધી લે. છતાં પણ જો કોઈ રાજઘરાનામાં, કોઈ સારા એવા રાજઘરાનાની અંદર જો કોઈને સત્સંગ થઈ જાય તો પાછી આ ઉપાધિ બધી જ ટળી જાય. પણ આવો વળી પુરુષ કઈ જગ્યાએ હોઈ શકે? ત્યાં જ મનમાં એવો વિચાર આવ્યો કે આપણા સુરતના કોટવાલ છે અર્ધેશ્વર, દયાવાન છે, ધર્મનિષ્ઠા છે, પ્રજાના દુઃખોને એ ઓળખવાની શક્તિને પણ ધરાવે છે, જો એ સત્સંગી થઈ જાય તો આપણા દુઃખનો અંત આવી જાય. એટલે ભાલચંદ્ર શેઠે અર્ધેશ્વર હર્ષિની પાસે, કોટવાલની પાસે ગયા, મિત્રતાનો હાથ લંબાવ્યો. ધીમે ધીમે પ્રસંગો ઉચિત પ્રસંગની અંદર ભેગા થવા લાગ્યા. બંને વચ્ચે ગાઢ એ સમયે મિત્રતા પણ થઈ. સુખ દુઃખની અંદર એ વાતો પણ કરવા લાગ્યા. સમય કાઢી અને ભાલચંદ્ર શેઠ અર્ધેશ્વર કોટવાલને પાસે બેસી અને ભગવાન અને ભગવાનના સંતોની નવીન વાતો પણ કરતા. એક દિવસનો પ્રસંગ એવો બને છે
કે કોટવાલના ઘરે જ્યારે ભાલચંદ્ર શેઠ ગયા છે એ સમયમાં આ કોટવાલની પાસે સુંદર મજાના વિલાયતથી પોતાના દેશથી બરાસ કપૂરના હાર અલંકારો આવેલા. કપૂરના પણ ઘણા પ્રકાર હોય, એમાં બરાસ કપૂર હતું. એ બરાસ કપૂરના સુંદર મજાના અલંકારો આવેલા, કોઈ વ્રત ઉત્સવની અંદર અલંકારો પહેરાવવા માટે ભગવાનને આ કોટવાલે પોતાના ઘરની અંદર મૂકી રાખેલા. જે દિવસે ભાલચંદ્ર શેઠ એમને મળવા માટે ગયા, દિવાન ખંડની અંદર બંને મિત્રો ઘણાએ સમય સુધી વાતો કરી અને ભાલચંદ્ર શેઠે એ સમયમાં જન્મ મરણની વાતો, પરમાત્મા સંબંધી વાતો, દુઃખની વાતો, ગર્ભ સંસારના દુઃખની વાતો, આ બધી વાતો કરી. છેલ્લે એક વાત એમ કીધી કે મને ભગવાનને, મનથી ભગવાનને જોડાવું, મનથી પરમાત્માનો સ્વીકાર કરવો, મનથી પરમાત્માની અંદર જોડાઈ જવું આ સંસારી માટે શ્રેષ્ઠ માર્ગ છે, હું આવું સમજું છું. પોતાની રુચિ બતાવી પરમાત્મામાં જોડાવાની. અને પછી જ્યારે વિદાય લીધી એ સમયમાં અદ્રેશર કોટવાલે ઊભા થઈ અને પોતાના મિત્રને, વિલાયતથી આવેલા જે બરાસ કપૂરના અલંકારો હતા એમાંથી એકાદ અલંકાર કપડામાં લઈ બાંધી અને શેઠના હાથમાં મૂક્યા. ભાલચંદ્ર શેઠે વસ્તુને જોઈ અતિ રાજી થયા, પણ જેવા અલંકાર હાથમાં આવ્યા એટલે ઘડીક વાર જોયા જ રાખ્યા, જોયા જ રાખ્યા. અદ્રેશ્વર કોટવાલને મનમાં એમ થયું કે મિત્ર જરા કંઈક વિચારમાં ઊંડા ઉતરી ગયા છે, એના ચહેરા ઉપર ગંભીરતા દેખાય છે, ઉદાસીનતા દેખાય છે. એટલે તરત જ કોટવાલે ભાલચંદ્ર શેઠને પૂછ્યું કે ભાઈ મિત્ર, તને કાંઈ તકલીફ છે? કાંઈ વિચારોમાં તું ઊંડો ઉતર્યો છે, કંઈક શું છે? કે ત્યારે શેઠે એ સમયમાં કોટવાલને એમ કીધું કે આભૂષણને જોઈ, જો ભક્તની ખાસિયત, ભગવાનનો ભક્ત હોય એની ખાસિયત કઈ છે? કે જ્યારે કોઈ સારો પદાર્થ જુએ, કોઈ સારી વસ્તુ જુએ, કોઈ બજારની અંદર સારું ફ્રૂટ આવ્યું હોય એને જુએ, કોઈ ઘરમાં સારું પકવાન વાર તહેવારે બનાવ્યું હોય એને જુએ, કોઈ સારી વસ્તુ લાવે તો સીધી પહેલાં કોને અર્પણ કરે? મહારાજને. કોટવાલે પહેલાં આપેલા આભૂષણને લીધા અને ભાલચંદ્ર શેઠ હાથમાં રાખીને વિચારતા હતા. કોટવાલે જ્યારે પૂછ્યું એટલે ભાલચંદ્ર શેઠે એમ કીધું કે આભૂષણને જોઈને મને મારા ઈષ્ટદેવ યાદ આવી ગયા, મારા ભગવાન મને યાદ આવ્યા છે. નહીં તો એક મોબાઈલ લાવે છે લોકો, તોય પ્રસાદીનો કરવા લઈ આવેલો. મોબાઈલમાં શું કરવાનું હોય? તોય નથી લાવતા. પણ મોબાઈલમાં કોઈ દી ભગવાનને જ ફોન ના કર્યો હોય, છતાં આપણે લઈ આવીએ છીએ. ભાવ છે પરમાત્માની, તરત સ્મૃતિ થઈ આવે, યાદ આવી જાય. શેઠને તરત ભગવાન યાદ આવ્યા, ઈષ્ટદેવ યાદ આવ્યા. અને ઈષ્ટદેવ યાદ આવ્યા એટલે કોટવાલને એમ કીધું કે આભૂષણ જોઈને મને મારા ભગવાન યાદ આવ્યા. અને મને એમ થયું કે ઓહો, કે આવા સરસ મજાના આભૂષણ છે, પણ હજુ જો એકાદ બે વધુ હોત તો બહુ મોટો તો મૂકી દીધો. કોટવાલ તો બુદ્ધિશાળી હતા, બધી જ વાત સમજી ગયા. ઊભા થઈ ઘરમાં ગયા અને ઘરમાં જઈને જેટલા કાંઈ હતા એ આભૂષણ લાવી અને ઉદાર દિલના આ અર્ધેશ્વર કોટવાલે ભાલચંદ્ર શેઠને બધા જ ઘરેણા આપી દીધા. ભાલચંદ્ર શેઠના હાથમાં હે ને મહારાજને માટે બરાસ કપૂરના જે હાર હતા એમાં કડા ને પોચી ને બાજુબંધ ને હાર ને તોડા ને વેઢ ને વીટી આ જોઈને ઓહો રાજી રાજી થઈ ગયા. ઘરે લઈને આવ્યા, પલભરનો વિચાર કર્યા વગર ભાલચંદ્ર શેઠ છે એ સીધા પહોંચ્યા ગઢપુરની અંદર મહારાજની પાસે. સભામાં મહારાજ બિરાજે છે. મહારાજની પાસે જઈ અને મહારાજને આજ ફૂલના હાર નહીં, કોઈ ફૂલના હાર લાવે, કોઈ મોતીના હાર લાવે, કોઈ કેટકેટલા પ્રકારના અલંકારો લઈને આવે, પણ આજ કોટવાલનો ભાવ જે હતો એ ભાવરૂપી અલંકારોને લઈ અને આજ શેઠ મહારાજની પાસે આવ્યા અને મહારાજને આજ બરાસ કપૂરના હાર પહેરાવ્યાને, જેનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત પોતાના
ઓરડાના પદની અંદર મહારાજના દિવ્ય દર્શન કરાવતું વર્ણન અદ્ભુત કર્યું છે. કેવું સુંદર વર્ણન. બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા ભાગ મારે તે પર મધુકર કરે ગુંજાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે તે પર મધુકર કરે ગુંજાર બાજુ બેરખારે બાહે કપૂરના શોભિત કડા કપૂરના રે જોતા ચોરે સૌ નાચી તબાજની સાંભળો રે શોભા વર્ણવું તેની તે મૂર્તિ સંભારતા રે મુજને ઉપજોયતિ સ્નેહ પહેર્યા તે સમે રે હરિયે અંગે અલંકાર જેવા મેં નિરખ્યા રે તેવા વર્ણવ કરીને પ્યાર બરાસ કપૂર ના રે પહેર્યા હૈડે સુંદર હાર તોરા પાગ મારે પર મધુકર કરે ગુંજાર તે પર મધુકર કરે ગુંજાર તે પર મધુકર કરે મહારાજ અતિ પરાસ કપૂરના હારથી શોભી રહ્યા છે. બાલચંદ્ર શેઠે મહારાજને હાર પહેરાવ્યા છે અને એ સમયમાં મહારાજને બાલચંદ્ર શેઠે બધી જ વાત કરી. મહારાજ તે સમયમાં કહે છે, બાલચંદ્ર શેઠ તમે જે કંઈ સંકલ્પ કર્યો છે કે રાજઘરાનામાંથી કોઈ સત્સંગી થાય તો ઘણું સારું, જાઓ અમે આશીર્વાદ આપીએ છીએ કે આ જેણે બરાસ કપૂરના સુંદર મજાના અલંકારો આપ્યા છે એ અડદેશર પારસી કોટવાલ એ સત્સંગી થશે, શ્રેષ્ઠ સત્સંગી થશે. મહારાજના આશીર્વાદથી મહારાજના આશીર્વાદને લઈ અને ભાલચંદ્ર શેઠ પાછા આવ્યા સુરતની અંદર. મહારાજના ઉપયોગની અંદર પોતાના આપેલા પદાર્થ અલંકાર બરાસ કપૂરના એને જોઈ અને પદાર્થ યથાસ્થાન ઉપર યથા ઉચિત જગ્યાએ ભગવાનને અર્પણ થયા છે આ જાણી અને અદ્રેશ્વરના દિલની અંદર એક સત્સંગના દીવા પ્રજ્વલિત થયા. અંધકાર નાશ પામ્યો, દીવો સત્સંગનો પ્રજ્વલિત થયો અને ભાલચંદ્ર શેઠની વાતોનું મનોમન મંથન એ સમયમાં કોટવાલ કરવા લાગ્યા. અદ્રેશ્વરના મનની અંદર જ્ઞાન ગોષ્ઠી ભાલચંદ્ર શેઠની સાથે કરતા કરતા મનમાં એક દીવો જે મેં કહ્યું એમ પ્રજ્વલિત થયો હતો અને એ સમયમાં અદ્રેશ્વર એમ કહે છે પોતાના મિત્રને કે અત્યારે કોઈ મોટા પુરુષનો જો આશ્રય કરેલો હોય તો વિષમ પરિસ્થિતિમાં તે મોટા પુરુષ મદદરૂપ થાય, આવું અમારા ધર્મગુરુ અમને કહેતા. અદ્રેશરે ભાલચંદ્ર શેઠને આ વાત કરી. વાતનો મર્મ જાણી અને એ સમયમાં ભાલચંદ્ર શેઠે મહાપુરુષની ઓળખાણ કરાવતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો સંકેત કર્યો અને એ સંકેત કરી અને અદ્રેશ્વરની આગળ પુનઃ ભગવાન શ્રીહરિના સત્સંગની વાત કરી, સંતોના વિસ્તારથી વાત કરી અને અવારનવાર આવતા સંતોની સાથે એમનો ભેટો કરાવ્યો. કથા બહુ જ વિસ્તાર અને પ્રસંગવાળી છે પણ આજના દિવસે મારે એટલા માટે આ વાતને કહેવી છે, સમયની પાબંદી પણ ગણી છે. જ્યારે સંતોની સાથે અદ્રેશ્વરની સાથેનો યોગ થયો અને સંતો દ્વારા થયેલા સત્સંગને અદ્રેશ્વર પારસીએ સ્વીકાર્યો છે, સત્સંગી થયા. સત્સંગી થયા એટલે વળી પાછા દ્વેષીલાઓએ જઈ અને સત્સંગી થયેલા આ કોટવાલની પાસે જઈ અને કોટવાલને ઘણો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ શેઠ તમે આ શું માન્યું, આ આ તમે આ બધું ક્યાં કોટવાલજી તમે આ કર્યું ને, એ તો આમને તેમને ફલાણું ઢીકણું. પણ કોટવાલ
કોઈ બાબતે નિશ્ચયમાંથી ડગ્યા નહીં, પાકો નિશ્ચય રહ્યો. સમયાંતરે એક પ્રસંગ એમના જીવનમાં એવો બન્યો કે આ કોટવાલ જે છે એ કોટવાલની જે નોકરી હતી એ નોકરી જતી રહી, નોકરી નીકળી ગઈ, છૂટા કરવામાં આવ્યા નોકરીમાંથી. ઇતિહાસ એવો કહે છે કે એ સમયની અંદર અંગ્રેજ સરકાર દ્વારા અદ્રેશરની મહાનતાને સહન ન થઈ લોકોના કાન ભંભેરણી થયા, એટલે કાન ભંભેરણીના કારણે કાચા કાનના માણસોના કાને વાત પહોંચીને પરિસ્થિતિ નિર્માણ એવી પામેલી કે દલુભાઈ હરગોવિંદભાઈ નામના એક શ્રીમંત હતા, લક્ષાધિપતિ હતા, તેમને કોઈ સંતાન ન હતું એટલે વારસાના ઉત્તરાધિકારી તરીકે તેમણે પ્રેમકુંવરબાઈ નામની એક બાઈની નિમણૂક કરેલી. આથી શેઠની વારસાઈના સંપત્તિના બાબતે પ્રેમકુંવરબાઈ અને દલુભાઈ હરગોવિંદભાઈની જે વિધવા સ્ત્રી હતી એ વચ્ચે થોડોક વિવાદ ઉત્પન્ન થયેલો. અને તે સમયમાં આ કોટવાલે એ વિધવાબાઈનો પક્ષ રાખી અને એને નીતિપૂર્વકનો વારસો પાછો અપાવેલો. એટલે પ્રેમકુંવરબાઈના જે સગા સંબંધીઓ હતા એમણે અર્ધેશ્વર ઉપર આણ મૂકી અને આની આણ એવું મૂક્યું કે દલુભાઈની પાસેથી મોટી રકમ આ અર્ધેશ્વરને પ્રાપ્ત થવાની છે એટલા માટે એણે એ બાજુનો પક્ષ રાખ્યો છે, એટલે વચલો ભાગ. થોડી કડકી કરી આવી એક આણ મુકાણી, એમાં ને એમાં એમને છૂટા કરવામાં આવ્યા નોકરીમાંથી. કારણ કે એ વખતે અંગ્રેજનું શાસન ત્યાં ચાલતું હતું એટલે સેશન કોર્ટની અંદર એક કેસ ચાલ્યો અને અર્ધેશ્વરને બચાવવા તેમના તરફી કેટકેટલાય ચુકાદાઓ એ મુંબઈના વિખ્યાત બેરિસ્ટર મિસ્ટર વિલિયમ હાર્વર્ડ પણ સુરત આવેલા હતા અંગ્રેજ. બહુ રસાકસી થઈ, મૂંઝવણ થઈ અને અર્ધેશ્વર પારસી સંતોની પાસે ગયા. સંતોની પાસે જઈ અને વાત કરી. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પરચો વર્ણવ્યો છે. સંતોની પાસે ગયા, સંતોએ એટલું કીધું મહારાજનું નામ લ્યો, બધું સારું કરશે, શાંતિથી ભગવાનનું નામ જપો. આખી રાત સ્વામિનારાયણ 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 થયું અને રાત્રિના સમયે શ્રીજી મહારાજે આવી અને અર્ધેશ્વર પારસી કોટવાલને દર્શન આપ્યા છે, જેની નોંધ નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણની અંદર 151માં પરચાની અંદર એની નોંધ કરી છે. ભક્ત ચિંતામણીમાં દીઠા સહજાનંદ સુખકારી અતિ તેજોમય મૂર્તિ સારી, લાગ્યો લડી લડી વળી પાય નિરખી નયણા તૃપ્ત ન થાય, પછી નાથ કુમકુમ લઈ ચાંદલો કર્યો ચંદ્ર અર્ધેશ્વર લાલ. અને મહારાજે એ સમયમાં અર્ધેશ્વર પારસીને એવું પણ કીધું, મહારાજે કયું સવારે તને રાજન દેશે મોટપ માનજે મન, એમ કહી પધાર્યા દયાળ જાણ્યો અર્ધેશ્વરે તત્કાળ. મહારાજે રાત્રિના સમયે સ્વપ્નની અંદર મહારાજે આ અર્ધેશ્વર કોટવાલને કપાળની અંદર ચાંદલો કર્યો અને મહારાજે કહ્યું ચિંતા ન કરીશ, તને કાલ સવારે તારી કોટવાલી પાછી મળી જશે. ભજન કર્યું છે ને તે, પક્ષ રાખ્યો છે ને તે, અને થયું પણ એવું કે બીજા દિવસે સવારે કોટવાલી પાછી મળી. પાછા નવાબે અંગ્રેજે બોલાવ્યા અને અર્ધેશ્વર પારસીને બિરદાવ્યા અને એની કોટવાલી એને પાછી આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે ગેરસમજ અમારી હતી, માટે ગેરસમજના કારણે જે ભૂલ થઈ એની માફી પણ માગીને પાછું કહ્યું કે લો આ તમારી કોટવાળી છે, એ કોટવાળીને તમે સંભાળો, તમારી ફરજ ઉપર પાછા આવી જાઓ. ત્યાર પછી મહારાજ જ્યારે ધરમપુર જતા અને મહારાજ જ્યારે વચ્ચે સુરતની અંદર આવ્યા અને અર્ધેશ્વર પારસીના આ પક્ષથી સત્સંગથી સત્સંગનો પક્ષ રાખવાથી સંતોનો પક્ષ રાખવાથી બહુ જ અર્ધેશ્વર પારસી ઉપર રાજી થયા હતા.
મહારાજની પધરામણી પણ કરાવી, મહારાજને વિદાય કરાવતી વખતે અતિશય મનમાં દુઃખ પણ થયું. ભગવાનનો પ્રથમ મિલન પણ થયું છે, દુઃખ પણ થાય છે, ભગવાનથી વિદાય થઈ રહ્યા છે, ભગવાન સુરતથી હવે વિદાય લે છે. એ સમયમાં અર્ધેશ્વર પારસીને મનમાં એમ થયું કે ભગવાન હવે અહીંયાથી બીજે ગામ જાય છે, પણ જો ભગવાન કાંઈક પ્રસાદીનું કાંઈક દયા કરીને આપે તો જેથી કરીને હું એના નિત્ય દર્શન કરી શકું, જેથી કરીને મારા દુઃખ પણ દૂર થાય ને મને પરમાત્માના દર્શનનો નિત્ય યોગ પણ રહે. મહારાજ અતિશય રાજી થઈ અને અર્ધેશ્વર પારસીને આ કોટવાલને એ સમયે મહારાજ ઊભા થઈ અને ભેટ્યા છે અને ભેટીને શ્રીજી મહારાજે પોતાની ચરણ પાદુકા જે હતી, જેમ ભરતજીને ચરણ પાદુકા રામચંદ્ર પરમાત્માએ પર્ણકુટીમાં વનવાસ દરમિયાન આપી હતી, તેવી જ રીતે આજે ભગવાન શ્રીહરિએ ભેટી અને પોતાના મસ્તક ઉપર રહેલી પાગ ઉતારી અને અર્ધેશ્વર કોટવાલને આપી છે. પાગ આપી દેવી એટલે કોઈ સહેલી વાત છે? પાગ ઉતારીને આપવી એ કોઈ નાની વાત કહેવાય નહીં. એક સમય એવો હતો કે દીકરીનો બાપ હોય માથે રહેલી પાઘડી ઉતારી અને જ્યારે કોઈ એવી ઘટના ઘટતી હોય સમાજની અંદર ત્યારે પોતે પાઘને નીચે ઉતારે. કોઈ રાજા મહારાજાની પાસે જાય ત્યારે પાઘને નીચે મૂકે. પાઘની કિંમત તો બહુ મોટી કહેવાય. આજ ભક્ત આધીન ભગવાન પોતે સ્વયં પોતાના મસ્તક ઉપર રહેલી પાઘ અર્ધેશ્વર કોટવાલને આપી. પ્રસાદી મળતા અર્ધેશ્વર કોટવાલ અતિશય રાજી થયા, પાઘને પગે લાગ્યા. આજના ભાઈબીજના દિવસે આ વાત મેં એટલા માટે કહી કે આજના જ દિવસે ભગવાન સહજાનંદ સ્વામીએ જે અર્ધેશ્વર કોટવાલને પાગ આપી હતી એના આખા વર્ષની અંદર આજના દિવસે સુરતમાં એમના પરિવારમાં જે પાગ સચવાયેલી છે એ પાગના દર્શન કરવા મળે છે. એ આજનો આ ભાઈબીજનો એ મહાન દિવસ છે. સુરત મંદિરથી વાજતે ગાજતે સંગ જાય છે સંતો ભક્તોની સાથે અને તેમના પરિવારની અંદર પારસી પરિવારમાં જે પાગ આજે પણ સચવાયેલી છે એ પાગના ત્યાં જઈ અને દર્શન કરે છે અને ઘડીક ત્યાં ઉત્સવ થાય છે. એ આજનો આ ભાઈબીજનો પાવનકારી આ દિવસ છે. તો જેમ બીજનો ચંદ્રમા ખીલે અને સોળે કળાએ ખીલી અને પૂર્ણિમા સુધી એ બીજનો ચંદ્રમા પહોંચે છે, તો બીજનો ચંદ્રમા વૃદ્ધિ ક્યારે પામે કે સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય જ્યારે થાય ત્યારે વૃદ્ધિને પામે. એવો દ્રઢ નિશ્ચય જ્યારે ભાલચંદ્ર શેઠને પણ થયો અને એવો જ દ્રઢ નિશ્ચય છે એ દ્રઢ નિશ્ચય અર્ધેશ્વર કોટવાલને થયો. નૂતન વર્ષના પ્રથમ દિવસના પ્રારંભની અંદર પ્રથમ સભામાં ભગવાન શ્રીહરિના ચરણોમાં આપણે સૌ બધા આજે ભેગા મળી એવી પ્રાર્થના કરીએ. હે પ્રભુ, અમારી અંદર પણ એવો જ દ્રઢ નિશ્ચય થાય જેથી કરીને આ જીવ છે એ બીજના ચંદ્રમાની પેઠે દિવસે ને દિવસે વૃદ્ધિને પામતો રહે અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યકળા આવતી રહે અને ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય અને પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ બની જાય એમ અમે પણ સત્સંગની અંદર બીજના ચંદ્રમાની માફક વૃદ્ધિને પામતા રહીએ અને એને જેમ જેમ પૂર્ણમાસી આવે ત્યારે અમે પણ આ સત્સંગની અંદર પૂર્ણ બની જઈએ. અને પૂર્ણ ક્યારે બનીએ કે ભગવાન પ્રત્યેનો દ્રઢ નિશ્ચય સત્સમાગમે કરીને થાય ત્યારે. તો ભગવાન શ્રીના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણા સૌની અંદર સત્સંગ વૃદ્ધિને પામે અને સાથે સાથે આજની સભાના જે યજમાનો છે અને તમામ સત્સંગી છે એ નૂતન વર્ષની અંદર આખું એ વર્ષ તમારી અંદર દ્રઢ સત્સંગ રહે અને એને સત્સંગનો પક્ષ રાખો ને આપનો પણ સત્સંગરૂપી ચંદ્ર જે છે એ વૃદ્ધિને પામતો રહે એ જ અભ્યર્થનાની સાથે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.